માળિયાહાટીના તાલુકાના આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા ગુજરાત રાજ્યના પંચાયત વિભાગ હેઠળ ફરજ બજાવતા જુદા જુદા વર્ગના આરોગ્ય કર્મચારીઓ સામૂહિક રજા પર ઉતર્યા. ગુજરાત રાજ્યના પંચાયત વિભાગ આરોગ્ય કર્મચારીઓની ઘણા લાંબા સમયથી વણ ઉકેલ પડતર પ્રશ્નો સંદર્ભે સરકારશ્રીના લાગતા વળગતા વિભાગોને રજૂઆત કરવા છતાં ઘણા લાંબા સમયની પડતર માંગણીઓ સરકાર દ્વારા સંતોષવામાં ન આવતા આજરોજ આરોગ્ય વિભાગના તમામ કર્મચારીઓ સામૂહિક રજા પર ઉતરી ગયેલ છે, જેને કારણે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અમરાપુર હેઠળના ગ્રામ્ય વિસ્તારના લોકોનું આરોગ્ય જોખમમાં મુકાયેલ છે. તેમજ દર બુધવારે સગર્ભા સ્ત્રીઓ તથા બાળકોનું રસીકરણ, રોગ અટકાયતી કામગીરી વગેરેની ગંભીર અસર પહોંચી છે. જાન્યુઆરી મહિનાની 21 તારીખથી 25 તારીખ સુધી કાળી પટ્ટી ધારણ કરી આરોગ્ય કર્મચારીઓએ ફરજ બજાવી હતી. તેમજ તારીખ 28 જાન્યુઆરીના રોજ પેન ડાઉન કાર્યક્રમ કરેલ, જેની સરકારમાં કોઈ નોંધ ન લેવાતા ના છૂટકે આજરોજ આરોગ્ય વિભાગના કાયમી તમામ કર્મચારીઓ સામૂહિક રજા પર ઉતર્યા હતા. આમ છતાં જો સરકાર દ્વારા કર્મચારીઓની પડતર માંગણીઓ સંદર્ભે ધ્યાન નહીં આપે તો ના ચૂકે તારીખ 15 ફેબ્રુઆરીથી હડતાલ ઉપર જવાનું હોવાનું જાણવા મળેલ છે. આજે કોન્ટ્રાક્ટ પદ્ધતિથી કામ કરતા આરોગ્ય કર્મચારીઓ ફરજ ઉપર હાજર રહ્યા છે. રમેશ કારિયા સાથે અનેસ ગુજરાત ન્યૂઝ માળિયાહાટીના.